नमस्ते बालको, श्री ज्ञान ज्योति एजुकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में हूँ आपनो हार्दिक स्वागत करू छू। आज आप अंग्रेजी में यूनिट 84 भणीशू, जेमा पक्षीओ विषय छे। तो जो सरल अंग्रेजी जो आप काढ़ो एम अपने पेन्सिल रबर साथ राखो, एम पेज नंबर 40 जुओ अने यूनिट 84। नीचेना पक्षीओना चित्रों ओळखी अंग्रेजी उच्चार अने गुजराती अर्थ वाँचो। એટલે તમને પક્ષીઓના ચિત્ર આ રીતે આપેલા છે અને એના અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે અને એની સામે એટલે કે અહીંયા બાજુમાં ગુજરાતી અર્થ આપેલા છે। પહેલું છે કાગડો, આ છે નું કાગડાનું ચિત્ર, એને શું કહેવાય અંગ્રેજીમાં? ક્રો, ક્રો એટલે તો કે કાગડો। બીજું જુઓ હેન, હેન એટલે શું થાય તો કે મરઘી। આપણે મરઘીને અંગ્રેજીમાં કેવું હોય તો હેન કહેવાય। એ રીતે આ શું છે તો કે કોયલ, કોયલને શું કહેવાય? કુકુ, કુકુ કહેવાય। એ રીતે આ શેનું ચિત્ર છે તો કે રાજહંસ, કેવો તો કે રાજહંસ, એને અંગ્રેજીમાં સ્વાન, એ સ્વાન કહેવાય। અને એ રીતે આ ચિત્ર છે બતકનું, શાનું? બતકનું, બતકને ડક કહેવાય ગુજરાતીમાં, ડક અંગ્રેજીમાં, ગુજરાતી અંગ્રેજીમાં ડક અને ગુજરાતીમાં બતક કહેવાય છે। એ રીતે આ ચિત્ર છે ઘુવડનું, એને આઉલ, આ ચિત્ર સમડી, સમડીને કાઈટ। એ રીતે આ ચિત્ર છે તો કે શાનું? પોપટનું, પોપટને પેરટ। આ ચિત્ર શાનું છે તો કે મોરનું, મોરને શું કહેવાય તો કે પીકોક। એ રીતે આ ચિત્ર તો કે કબૂતરને, કબૂતરને શું કહેવાય? પિંજન, પિંજન। અને આ છે ચકલી, ચકલીને સ્પેરો। અને આ છેલ્લો બગલો, એને કહેવાય સ્ક્રેન। તો અહીંયા હું તમને પેજ નંબર 41 ઉપર જુઓ, યુનિટ 85, નીચેના પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો। એટલે અહીંયા આપેલા છે, જેને પાસે ચોપડી નથી એને હું લખાવું છું અને બોલતી પણ જઈશ। ચોપડી નથી એ આ લખે। પહેલું ક્રો, તો ક્રો એટલે તો કે કાગડો, લખો કાગડો। હેન, હેન એટલે મરઘી, તો લખો હેન એટલે મરઘી। કુકુ એટલે કોયલ, કુકુ કોયલ। ગુંચ એટલે હંસ। ડક એટલે બતક। કાઈટ એટલે મગ, સમડી। પેરટ એટલે પોપટ। આઉલ એટલે ઘુવડ। ક્રેન એટલે બગલો। પિજન એટલે કબૂતર, પિજન। સ્પેરો એટલે ચકલી। પીકોક એટલે મોર। પીહેન એટલે ઢેલ। જો હેન એટલે મરઘી અને પીહેન એટલે ઢેલ,
स्वान एटले राजहंस, अहीं शुं छे गुज एटले हंस अने स्वान एटले राजहंस, वल्चर एटले फूल गीत, वल्चर एटले गीत, जेने पासे नथी ते चोपड़ी ए लखी लो। यूनिट 86 नीचेना पक्षीओना अंग्रेजी उच्चार सामे गुजराती अर्थ लखो। तो तमे अहीं हूँ तमने लखाऊ छूँ, तमारे लखवानुं छे अंग्रेजी उच्चार आपेला छे, गुजराती अर्थ आपणे लखवानो छे। तो लखो डक, तो शू थाय बतक, हेन तो मरघी, गुंज हंस, क्रो कागड़ो, कू कू कोयल, लिखी दो आगे जो पिंजन तो के कबूतर, पिजन काइट समड़ी, क्रेन बगलो, पेरट तो के पोपट, आउल कुवर, स्वान तो के राजहंस, स्पेरो चकली, पीहेन तो के ढेल, पीकॉक तो के मोर, वल्चर तो गीत। लखी दो यूनिट 87 नीचेना पक्षीओना नाम सामे अंग्रेजी उच्चार लखो, एटले गुजराती में आपेलू छे, आपणे अंग्रेजी उच्चार लखवानो छे। પેલું છે હંસ, તો એને ગુણ કહેવાય લખો, ઢેલ તો પીહેન, મોર પીકોક, ગીધ વલ્ચર, રાજહંસ, સ્વાન, કાગડો તો ક્રો, મરઘી તો કેને હેન, બતક
डक, कुवर, आउ, समुद्री, तो क्राइट, काइट, पशी, कोयल तो कुकु, कु, कु पोपट तो पेरोट, पेरोट ने बगलो क्रेट, क्राइट पची छे चकली स्पेरो कबूतर पिजन लखी दो। हवे हूँ ये तमने लेसन आपीश जे तमारे तमारी नोट में करवानो छे। સરળ અંગ્રેજીની ચોપડીમાંથી યુનિટ 85 તમારે નોટમાં લખવાનું અને પાકું કરવાનું છે। જેની પાસે નથી એને આપણે બોર્ડ પર લખાય તો એમાં જોજોને લખવાનું છે। અસ્તું।